વીજ કંપની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને કાયદાને ભૂલી મનફાવે તેવું વર્તન કરે છે, છતાં તંત્ર બેઠું છે પાણીમાં. મુંદ્રા તાલુકાના હટડી અને આજુબાજુના ગામોમાં ધીન્યુ પાવર એનર્જી દ્વારા પવનચક્કી ઊભી કરવામાં આવેલ છે. આ પવનચક્કી દ્વારા જે પણ વીજળી ઉત્પન્ન થશે તે પસાર કરવા માટે વીજ લાઇન ઊભી કરવામાં આવે છે. પવનચક્કી માટેની પરવાનગી કલેક્ટર પાસેથી લેવામાં આવે છે, પણ વીજ લાઇન 11 કેવીથી વધારેની પસાર કરવી હોય ત્યારે વીજ લાઇન પસાર કરવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી લેવાની હોય છે. પણ આ કંપની દ્વારા હટડી અને આજુબાજુના ગામોમાંથી 33 કેવી અને 66 કેવી વીજ લાઇન પસાર કરવામાં આવી છે, જેની સરકારી વિભાગમાંથી મળેલ માહિતી પ્રમાણે કોઈ પરવાનગી લેવામાં નથી આવેલ. તેમજ ખેડૂતોને 1,25,000 જેટલું વળતર ચૂકવવાનું હોય છે, પણ કંપની દ્વારા ગુંડાઓ ઊભા કરીને ખેડૂતોને ફક્ત 10 કે 15,000 જેવું નજીવું વળતર ચૂકવવામાં આવેલ છે. તેમજ આ વીજ લાઇન નદીના તટમાં 40થી વધુ વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આપણા દેશની સુપ્રીમ કોર્ટે પાણીના સ્ત્રોતની બાજુમાં આવા બાંધકામ કરવા નહીં તેવી ગાઈડલાઈન આપેલ છે, અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને લઈને વારંવાર સરકારના વિભાગોને ધ્યાન રાખવાનું જણાવવામાં આવેલ છે. તેમ છતાં આવી રીતે કામ ગાઈડલાઈનનો ભંગ થાય ત્યારે પણ આપણું સરકારી તંત્ર હંમેશાની જેમ પાણીમાં જ બેઠું હોય છે. વીજ કંપની દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ભંગ થયેલ છે તેને લઈને તારીખ 3/8/2019 રોજ કંપનીને લેખિતમાં અરજી આપીને કંપનીનું ધ્યાન દોરવામાં આવેલું હતું. તેમ છતાં કામ ચાલુ રાખેલ હોય તેને લઈને લોકલ સરકારી તંત્રને જાણ કરવામાં આવેલ હતું, પણ તેના દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે આ વીજ લાઇન નદીમાંથી કાઢીને બીજેથી પસાર કરવામાં આવે તેવી રજૂઆત કચ્છ કલેક્ટરને તારીખ 9/9/2019 રોજ હટડીના જાગૃત નાગરિક જાડેજા જયપાલસિંહ દ્વારા કરવામાં આવી છે. જયપાલસિંહ સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1882ની કલમ 13 પ્રમાણે આ વીજ લાઇન ખસેડવાની કે દૂર કરવાની કલેક્ટર પાસે સંપૂર્ણ સત્તા છે, ત્યારે કલેક્ટર કંપની પર જે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું, અને જો કલેક્ટર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કંપની અને સરકારી તંત્ર વિરુદ્ધ કેસ કરવાની ફરજ પડશે, અને કંપની દ્વારા કાયદા વિરુદ્ધ જઈને મનસ્વી રીતે થયેલ કામને લોકહિત માટે લડત કરવાની જરૂર પડશે, તો લડત પણ કરશે. મારું નામ જયપાલસિંહ જાડેજા છે અને હું હટડી ગામનો રહેવાસી છું. જે અમારી રજૂઆત છે કે અત્યારે વિન્ડ ફાર્મ જેટલા પણ આવી રહ્યા છે મુંદ્રા તાલુકામાં અને અનેક ઘણા બધા તાલુકાઓની અંદર, તો અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે ભાઈ જે વિન્ડ ફાર્મ લાગી રહ્યા છે અને લાગ્યા પછી જે પણ તેની વીજ લાઇનો પસાર કરવામાં આવે છે, તો તેને લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે તારીખ 9/9 કે આપની ઓથોરિટીમાં ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે જે પણ લાઇન નાખવામાં આવે છે તે લાઇનને શું કહે કે ગેરકાયદેસર હોય અને તેને નિકાલ કરવામાં આવે, તેના માટેથી અમે રજૂઆત કરી છીએ. રજૂઆત છે મુંદ્રા તાલુકાના હટડી ગામમાં. હટડી ગામની નદીની અંદર 5 કિલોમીટર લાંબી લાઇન જે નદીની પટનમાં નાખવામાં આવેલી છે. જે આ લાઇન નાખવામાં આવેલી છે ક્ષેમ્સ ગમેશા કરીને કંપની છે, તે કંપની દ્વારા લાઇન ઊભી કરવામાં આવેલી છે અને જે પૂરેપૂરી નદીના વિસ્તારમાંથી નીકળવામાં આવે છે, જેને લઈને ઘણા પણ માનહાનિ જાનહાનિની નુકસાની પણ થઈ શકે છે. પંચાયતમાંથી કોઈ પણ જાતની એમને પરમિશન લીધી નથી, કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધેલ નથી અને કોઈ પણ જગ્યાએથી એમને પુરાવા પણ રજૂ કરેલા નથી, અને અમે તેમને લેખિતમાં પણ કંપનીને જાણ કરી છે, લીગલ નોટિસ પણ આપેલી છે, તે છતાં હજુ સુધી કોઈ પણ એક્શન લેવામાં આવેલું નથી આવેલ છે. ને જે અમારી માંગ છે કે જે ટેલિગ્રાફ એક્ટ ની કલમ 1882 ની પૈકી કલમ 53 મુજબ કલેક્ટર સાહેબશ્રીને પૂરેપૂરી ઓથોરિટી છે જે આને હુકમ કરી અને આ લાઇનને ખસેડવામાં આવે.